નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી વિજલપોર નગરપાલિકા સમાવિષ્ટ વિસ્તાર એટલે કે વિજલપોરની અંદર ક્રિસ્ટલ રેસિડેન્સી શુશ્રુષા હોસ્પિટલની સામેની ગલી બેંક ઓફ બરોડાની બાજુમાંથી ત્યારે જેમ અંદર જાઓ છો ત્યારે લાઇનબદ્ધ એપાર્ટમેન્ટો છે. ત્યાં ક્રિસ્ટલ રેસિડેન્સી તરીકેનું પણ એક એપાર્ટમેન્ટ આવ્યું છે અને ત્યાંના સ્થાનિક રહીશો અને દુકાનદારો ત્રાહિમામ પોકારી રહ્યા છે. કારણ છે કે ગટર ઉભરાય છે, બ્લોક ઉબડખાબડ છે અને જેના કારણે જરા પણ વરસાદ પડે તો દુકાનની અંદર પાણી ભરાઈ જાય છે અને લોકોએ હેરાન પરેશાન થવું પડે છે. ચોમાસું જ્યારે માથે ટોળાઈ રહ્યું છે તો ત્યારે દુકાનદારોની અંદર પણ ભયનો માહોલ છે, તેમજ સ્થાનિક રહેવાસીઓ જે ખરા એ પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે અને છેલ્લા ઘણા દિવસોથી ગટર લાઇન બ્લોકેજ થવાના કારણે પાણી ઉભરાય છે અને એ પાણી સીધું દુકાનદારની સામે જ ભેગું થાય છે, જેથી દુકાનદારે ગ્રાહકો તો નથી આવતા પણ ગંદકીની અંદર આખો દિવસ બેસી રહેવું પડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. આ તમામ શબ્દો દુકાનદારના છે. એ દુકાનદાર પોતે ઓમપ્રકાશ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. સાહેબ, મારું નામ ઓમપ્રકાશ છે. શુશ્રુષા હોસ્પિટલની સામે અંદર ગલી શુશ્રુષા હોસ્પિટલની સામે બાલાજી કિરાણા ક્રિસ્ટલ રેસિડેન્સી આ બધા અપાર્ટમેન્ટ લાઇનમાં છે. ગયા 12 મહિનાથી મારા દુકાનની સામે એટલી બધી બારિશમાં પ્રોબ્લેમ થાય છે અને પાણી અહીંયા બધું ભેગું થઈ જાય. અહીંયા દેખાય ને તમને, આ બાજુ જુઓ, આ બધું પાણી અહીંયા ભેગું થઈ જાય. અને હમણાં 1 અઠવાડિયા 10 દિવસથી ગટર લાઇન ઉભરાતી છે, તેમાંથી કોઈ અહીંયા સાંભળતું નથી. દર રોજે જ અમારે એટલું પાણી ભેગું થયેલું છે ને, એટલું એટલું રોજે જ પાણી, આવક જાવક માટે ગ્રાહકને તકલીફ, અમે ધંધો કેવી રીતે કરીએ એ અમને બધાની પ્રોબ્લેમ છે. અપાર્ટમેન્ટવાળા સભ્યને પ્રોબ્લેમ છે, અમને પ્રોબ્લેમ છે. આખી સોસાયટીવાળા હેરાન થઈ ગયા, નગરપાલિકાવાળા કોઈ વાત સાંભળતા નથી. ગયા 12 મહિનાથી અમે કહેતા છે અહીંયા બ્લોક નવા મૂકી દો, કમ્પ્લેન મુકાઈ દીધી, બધી વાત થઈ ગઈ, પણ આવીને કરી જાય હવે ક્યારે કરે તે અમને કાંઈ ખબર નથી. અમે જઈને આવક જાવકમાં થાકી ગયા, નગરપાલિકા વચ્ચે અને અમારી દુકાન વચ્ચે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. તો સાથે જ ત્યાંના સ્થાનિક રહેવાસી પણ પોતાની આપવીતી વર્ણવી રહ્યા છે. સ્થાનિક રહેવાસીનું કહેવું છે કે ભાઈ બ્લોક ઉબડખાબડ થઈ ગયા છે અને જેના કારણે ચોમાસામાં થોડો પણ વરસાદ પડે તો સીધું દુકાનની અંદર પાણી પ્રવેશી જાય અને આ વર્ષે પણ એ જ સંકટ ટોળાઈ રહ્યું છે. વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, અરજીઓ કરવામાં આવી છે, કમ્પ્લેન આપવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું. અને હાલ તમે જુઓ છો પ્રમાણે ગટર ઉભરાઈ રહી છે, ગટરનું પાણી બહાર આવી રહ્યું છે અને જેના કારણે લઈ અને વારંવાર કમ્પ્લેનો કરવામાં આવી છે અને એ કમ્પ્લેન સોલ્વ થશે, 1-2 દિવસ નહીં જશે એટલે પાછું પાણી ઉભરાતું શરૂ થઈ જશે. ટૂંકમાં સૈયાજી રાજા ગાયકવાડના સમયમાં બનાવવામાં આવેલી ગટરો આજે પણ નવસારીની અંદર કાર્યરત છે અને એ જ બાબા આદમના જમાનાની ગટર લાઇનને નવસારી વિજલપોર નગરપાલિકા ચલાવી રહી છે. સુશાસનની વાતો કરનારાઓ આજ સુધી એમાં કોઈ નવીનીકરણ પણ માંડ કરી શક્યા છે, માવજતની વાત તો ભારે રહી. તો આજ પ્રમાણે સ્થાનિક રહેવાસી ત્યાંના એ પોતે શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. દર ચોમાસામાં આ સોસાયટીમાં જ્યારે ભારે વરસાદ આવે ત્યારે એટલું બધું પાણી ભરાઈ જાય છે કે આ બ્લોક જે લેવલ ઊંચું નીચું છે તેના લીધે દુકાનોમાં પણ પાણી આવી જાય તેવી શક્યતા છે. ગયા વર્ષે તો 1 ઇંચ માટે રહી ગયું હતું, પણ આ વખતે પણ જો નીચું અને ભારે વરસાદ આવ્યો તો દરેકની દુકાનમાં પાણી ભરાઈ જશે. એટલે વહેલી તકે એ થોડું લેવલ વ્યવસ્થિત કરી દેવ તેવી અરજી છે. ગટર લાઇન તો ચોકઅપ થઈ ગઈ છે, પણ એ લોકો હમણાં કરે છે પ્રોસેસ, પણ હવે પાછું 2-4 દાડા થયા એટલે પાછું આવી જાય છે ગટરમાં પાણી. તો જે પ્રમાણે આપે જોયું કે એક તો ગટર ઉભરાવાના કારણે સ્થાનિકો પરેશાન છે, તો સાથે જ ચોમાસાની અંદર વરસાદ પડે છે અને પાણીનો યોગ્ય નિકાલ નથી થતો, કારણ કે ઢોળાવ નથી, બ્લોક ઉબડખાબડ છે, એના કારણે પાણી ભરાયેલું રહે છે. તો આ પરિસ્થિતિની અંદર ત્યાંના સ્થાનિકોએ રહેવું પડે છે અને જેના કારણે લઈ એ લોકોએ વારંવાર રજૂઆતો પણ કરી છે. શું નિરાકરણ આવે એ પણ જોવાનું રહ્યું, કારણ કે જ્યાં સુધી આ બધી વાતો ચાલી રહી હતી ત્યાં સુધીમાં જે કમ્પ્લેન કરવામાં આવી હતી, કમ્પ્લેનના કારણે નવસારી વિજલપોર નગરપાલિકાના ડ્રેનેજ શાખાના કર્મચારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને પોતાના મશીનની સાથે કામગીરીની અંદર જોડાઈ ગયા હતા. તો સ્થાનિકોનું કહેવું એમ છે કે આજે તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, પણ પાછો 2-3 દિવસની અંદર આ પ્રોબ્લેમ પાછો યથાવત થઈ જશે, એટલે કાયમી નિરાકરણ માટે હવે એ લોકો તલપાપડ થઈ રહ્યા છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ
કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી. કોલ 7069006329.